भारतीय रिजर्व बैंक ए प्रस्ताव पर विचार करी रही छे के बीजी बैंक ना एटीएम ना वपराश पर ग्राहकों पासे थी पैसा वसूली शकाय। आ प्रस्ताव इंडियन बैंक एसोसिएशन ने आप्यो छे। तेनी पाछळ दलील छे के चार्ज लेवाथी एटीएम नी सार संभाळ पर थता खर्च नी भरपाई करवी सरळ रहेशे। जो आरबीआई नी आ सलाह मानी लेवामां आवशे तो कोई पण महीना मां बीजी बैंक ना एटीएम ना पहला वपराश पर ग्राहक ने चार्ज आपवो पड़ी शके छे। માનવામાં આવી રહ્યું છે કે આવા દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહક પાસેથી 20 રૂપિયા વસૂલી શકાય છે। અત્યારે દરેક ગ્રાહકને દર મહિને બીજી બેંકના એટીએમમાં 5 વખત મફત ટ્રાન્ઝેક્શનની અનુમતિ છે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે 42,000 એટીએમ છે। બેંકે જેટલા ડેબિટ કાર્ડ બહાર પાડ્યા છે જો તેની સરખામણી કરવામાં આવે તો દર 2500 ગ્રાહકની સામે એસબીઆઈ પાસે માત્ર એક એટીએમ છે। જો આ ચાર્જ લાગશે તો વધુ એક ચાર્જનો વધારો થઈ જશે। બેંકો પોતાની રીતે ચાર્જ લેતી હોય છે। આરબીઆઈ આપશે આંચકો, કઈ પરિસ્થિતિમાં લાગે છે ચાર્જ? બેઝ બ્રાન્ચ પર એક સમય કરતા વધુ કેશ ટ્રાન્ઝેક્શન પર, બીજી બેંકના એટીએમનો 5 કરતા વધુ ઉપયોગ કરવા પર, એક સમયમાં 1 કરતા વધુ ચેક લીવ્સ લેવા પર, નોન બેઝ બ્રાન્ચમાં 1 મહિનામાં બીજી વાર કેશ ડિપોઝિટ, એસએમએસ એલર્ટની સુવિધા લેવા પર। ત્યારે હવે જોવું રહ્યું કે આરબીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું ક્યારે અમલી કરે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।